जय स्वामीनारायण विद्यार्थी मित्रों, धोरण 9 ની અંદર આપણે પાઠ નંબર 2 એની અંદર ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો એની અંદર તાસ નંબર 2 જેની અંદર આપણે વાત કરી હતી બંધારણનો અર્થ. તો કોઈ પણ આની પહેલાંના પીરિયડની અંદર આપણે વાત કરી હતી કે કોઈ પણ દેશનું શાસન વ્યવસ્થિત ચલાવવું હોય તો બંધારણની જરૂર પડે. અને વિશ્વની અંદર જો સૌથી કોઈ મોટું બંધારણ હોય તો એ આપણા ભારત દેશનું છે. અને આ બંધારણ ઘડવા માટે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો સમય લાગ્યો હતો. આના માટે 389 જેટલા સભ્યોની આખી એક કમિટી પણ બનાવવામાં આવી હતી. અને 389 સભ્યો દ્વારા આખું બંધારણ જે રહ્યું 9 ડિસેમ્બર 1946 રોજ એ બંધારણ ઘડવાની કામગીરી જે રહી એ ચાલુ કરવામાં આવે છે. અને આ કમિટીના અધ્યક્ષ સ્થાન તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને નીમવામાં આવે છે. અને ખરડા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર ભીમરાવ આંબેડકરને ઓળખવામાં આવે છે. તો આમ આ બંધારણ જે રહ્યું એ આખું 26 નવેમ્બર 1949 રોજ એ તૈયાર થઈ જાય છે, પણ એનો અમલ કરતા નથી. તો કેમ અમલ કરતા નથી? એના માટે 2 મહિના જેટલી રાહ જોઈએ છે, ડિસેમ્બર મહિનો અને જાન્યુઆરી મહિનો. 26 જાન્યુઆરી 1950 રોજથી આપણું બંધારણ જે રહ્યું એ અમલમાં આવતું જોવા મળે છે. એટલા માટે કે 26 જાન્યુઆરી 1930 રોજ સૌ પ્રથમ વખત આપણો સ્વતંત્ર દિવસ જે રહ્યો એ ઉજવવામાં આવ્યો હતો. એટલા માટે થઈ અને 26 તારીખ જે રહી એ પસંદ કરવામાં આવે છે. તો આ બધી જ વાત જે રહી એ આપણે કરી હતી. આપણું બંધારણ જે રહ્યું જ્યારે ઘડવામાં આવ્યું ત્યારે 395 આર્ટિકલ અને 8 જેટલા પરિશિષ્ટો હતા, પણ અત્યારે એની અંદર સુધારો કરી અને 12 જેટલા પરિશિષ્ટો અને 461 જેટલા આર્ટિકલ એટલે કે અનુચ્છેદો જે રહ્યા એ ઉમેરવામાં આવ્યા છે. એટલે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ પણ પ્રશ્ન 1 માર્કની અંદર એ આપણે પૂછાઈ શકે છે. કાલે તમને વાત કરી હતી આમુખ આપણા બંધારણની શરૂઆત શેનાથી થાય છે, આવો પણ પ્રશ્ન 1 માર્કની અંદર પૂછાઈ શકે કે બંધારણની શરૂઆત શેનાથી થાય છે. શેનાથી થાય છે? તો બંધારણની શરૂઆત એ આમુખથી થતી જોવા મળે છે. અને આ આમુખ જે રહ્યું એ પંડિત જવાહરલાલ નહેરુ, આમુખ પંડિત જવાહરલાલ નહેરુ નહેરુ દ્વારા આખું આમુખ જે રહ્યું એ તૈયાર કરવામાં આવ્યું હતું. એટલે આમુખ બંધારણનું પ્રારંભિક આહારદરૂપ એ ગણવામાં આવે છે. વિશિષ્ટ સ્થાન ધરાવતું એક તત્વ છે. બંધારણની શરૂઆત જ્યારે એ આમુખથી આપણને થતી જોવા મળે છે. અને આ જ આમુખ પંડિત જવાહરલાલ નહેરુ એમને ઓળખવામાં આવે છે. આમુખમાં દર્શાવેલા શબ્દો પરથી આમુખ બંધારણનો આત્મ હોવાની પ્રતીતિ કરાવે છે. કે આવો પણ પ્રશ્ન આપણને 1 માર્કની અંદર પૂછી શકાય કે બંધારણનો આત્મા તરીકે કોને ઓળખવામાં આવે છે? બંધારણનો આત્મા તરીકે આમુખને ઓળખવામાં આવે છે. બંધારણનો આત્મા, તો આની અંદર તમે જોઈ શકો છો શરીરનો આત્મા એટલે મેઇન વસ્તુ કહી શકાય કે જેના વગર બંધારણ રચવું એ અશક્ય છે, એવું કેવું હોય તો પણ કહી શકાય. કારણ કે આપણે શરીર હોય, શરીરની અંદર આત્મા ન હોય તો શું કરવાનું, બરાબર? એટલે આ આમુખ વગર બધી જ વસ્તુ આપણને અધૂરી એ જોવા મળે છે. એટલે બંધારણનો આત્મા એ આમુખને ઓળખવામાં આવે
છે બંધારણના આત્મ તરીકે કોને ઓળખવામાં આવે છે તો કે આમુખને એ ઓળખવામાં આવે છે તો આમુખમાં દર્શાવેલ શબ્દો નીચે મુજબ આપવામાં આવેલા છે કે આખું આમુખ જે તૈયાર કરવામાં આવ્યું એના શબ્દો જે રહ્યા એ નીચે મુજબ એ આપણને આપવામાં આવેલા છે તો આમુખ અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમિક સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકશાહી પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક આર્થિક રાજકીય ન્યાય વિચાર અભિવ્યક્તિ માન્યતા ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રનું એકતા અને અખંડિતતા સુદૃઢ એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાનમાં 26 નવેમ્બર 1949ના રોજ એ બંધારણ ઘડવાની શરૂઆત જે આપણને થતી જોવા મળે છે. માકસર સુદ સાતમના રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અમને પોતાની જાતને સમર્પિત કરીએ છીએ. આવા પ્રકારના બંધારણના શબ્દો જે રહ્યા એ આપણને જોવા મળે છે કે આની અંદર ઘણા બધા શબ્દો ન્યાય તમે જોઈ શકો છો તો ન્યાય માટે પણ એ આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી ધર્મ એટલે ભારતની અંદર વિવિધ ધર્મના લોકો જે આપણને વસવાટ કરતા જોવા મળે છે. આનો હેતુ એટલો હતો કે બધાય ધર્મના લોકો હળી મળી અને ભારતની અંદર રહી શકે. એકતા તો એકતાની અંદર પણ ઘણી બધી તાકાત આપણને રહેલી જોવા મળે છે. એના માટે ગુજરાતીની અંદર કહેવત પણ છે કે જાજી કીડી સર્પને તાણે, તો આ શું થયું? એકતા. જો સાપ મરી ગયો હોય તો કીડીઓ બધી ભેગી થઈ સાપને તાણી અને દરની અંદર લઈ જાય, તો આ શું થયું? એકતા. તો આવી રીતે ભારતની અંદર પણ એકતાની જરૂર હતી, કારણ કે બીજા કોઈ દેશના લોકો જેવી રીતે અંગ્રેજો પોર્ટુગીઝો ડેનિશ આ બધી પ્રજા ભારતની અંદર જે વેપાર કરવા માટે આવી હોત અને જો આપણી પ્રજા જાગૃત હોત બધાની અંદર એકતા હોત બધા રાજાઓની અંદર એકતા હોત તો આ કોઈ આપણો ભારત દેશ રહ્યો એ ક્યારેય ગુલામ બને નહીં. પણ એ સમયે એકતાનો અભાવ હતો, અંદરોઅંદર લડાઈ ઝઘડા જે આપણને થવા જોવા મળતા હતા. સ્વતંત્રતા, આપણો ભારત દેશ અત્યારે સ્વતંત્ર છે 26 જાન્યુઆરી 1950થી, કારણ કે આપણું બંધારણ જે રહ્યું એ દિવસથી અમલમાં આવ્યું હતું. સ્વતંત્ર એટલે મીન્સ આપણને આઝાદી મળી. આપણો ભારત દેશ અંગ્રેજોનો ગુલામ હતો એટલે આપણને આઝાદી મળી 15 ઓગસ્ટ 1947ના રોજ. તો આ શું થયું? સ્વતંત્રતા. પહેલાં જ્યારે અંગ્રેજોનું શાસન હતું, રાજાશાહી શાસન પદ્ધતિ હતી, ત્યારે આવી કોઈ જ પ્રકારની સ્વતંત્રતા આપણને જોવા મળતી નહોતી. વ્યક્તિ સ્વતંત્ર નહોતો, વાણી પણ સ્વતંત્ર નહોતી. અંગ્રેજો જે કે એમ આપણે બધાએ કરવું પડતું હતું. સમાનતા એટલે બધાને સરખો ન્યાય મળવો જોઈએ. વિવિધ ધર્મના લોકો ભારતની અંદર વસવાટ કરે છે, ધર્મની અંદર પણ ભેદભાવો હોવા જોઈએ નહીં, સરખી રીતે સમાંતર એ ન્યાય એ મેળવો જોઈએ. એટલે આમ બંધુત્વ, બંધુ એટલે ભાઈ થાય કે ભારતની અંદર. એના માટે જુઓ તમે પ્રતિજ્ઞા પત્ર પણ પહેલાં જ પણ આપવામાં આવ્યો છે કે ભારતના બધા વ્યક્તિઓ બરાબર કે ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન. તો આ શું થયું? બંધુત્વ. તો ખરેખર ભાઈબંધની બંધુત્વ મિત્રતાની એ જે રહી, બંધુત્વ એટલે કે મિત્રતા, બધાય લોકો હળી મળી અને ભારતની અંદર એ વસવાટ કરી શકે એવા પ્રકારની આખી બધી જ વાત રહી એ આપણા બંધારણની અંદર એ પણ કરવામાં આવી છે. અને આપણે વાત કરી હતી કે આપણું બંધારણ ઘડવાની શરૂઆત 26 નવેમ્બર 1949ના રોજ એ આપણને કરવામાં આવે છે. તો આ બધા જ પ્રકારની વાત રહી એ આપણા બંધારણની અંદર એ કરવામાં આવી છે. ઈસવીસન 1976માં 42મો બંધારણીય સુધારો જે રહ્યો એ કરવામાં આવ્યો હતો. ઈસવીસન 1976માં 42મો
बंधारणीय सुधारो, बंधारणीय सुधारा थी आमुख में सार्वभौम सार्वभौम शब्द पछी समाजवादी बिन सांप्रदायिक शब्दों उमेरवामां आव्या। तेमज राष्ट्रीय एकता अने राष्ट्रीय अखंडितता समावेश करवामां आव्यो। तो 42મો બંધારણીય સુધારો જે રહ્યો ઈસવીસન 1976 ની અંદર એ સુધારો કરવામાં આવે છે, એની અંદર સુધારાથી આમુખમાં સાર્વભૌમિક શબ્દ જે રહ્યો એ વાપરવામાં આવતો હતો। ત્યાર પછી સમાજવાદી બિન સાંપ્રદાયિક જેવા શબ્દો જે રહ્યા 42માં સુધારાની અંદર એ ઉમેરવામાં આવ્યા હતા। એની સાથે સાથે રાષ્ટ્રીય એકતા રાષ્ટ્રીય અખંડિતતા વગેરે શબ્દો પણ 42મો જે બંધારણીય સુધારો કરવામાં આવ્યો એની અંદર આ બધા શબ્દો જે રહ્યા એ આપણને ઉમેરવામાં આવતા જોવા મળે છે। આમુક બંધારણના મૂળભૂત હેતુઓ ધ્યેયો આદર્શો તેમજ સિદ્ધાંતોને વાચા આપે છે। આમુક બંધારણના ઉદ્દેશો થકી ભારતમાં કલ્યાણ રાજ સ્થાપવાની ઉચ્ચ ભાવનાનો અને આદર્શોને સિદ્ધ કરવા ઈચ્છે છે એવું સ્પષ્ટ કરે છે। આમ આમુક દ્વારા બંધારણના ઘડવૈયાઓના માનસનો પરિચય આપણને થતો જોવા મળે છે કે 389 જેટલા જે સભ્યો હતા કે આખું બંધારણ ઘડવા માટે થઈ અને 166 જેટલી બેઠકો એ આપણે પણ બોલાવવામાં આવી હતી। 166 બેઠકના અંતે આપણું આખું બંધારણ જે રહ્યું એ તૈયાર કરવામાં આવ્યું હતું। તો આ હતું આપણે આમુખ શું છે, ત્યાર પછી આમુખનું મહત્ત્વ શું, આમુખનું મહત્ત્વ, આમુખે બંધારણનો આત્મ કહેવામાં આવે છે। આમુખને બંધારણનો આત્મ કહેવામાં આવે છે। અમુકને બંધારણનો આત્મ કહેવામાં આવે છે તે રીતે તેનું મહત્ત્વ સવિશેષ દર્શાવવામાં આવ્યું છે કે આખું બંધારણ તૈયાર કરવામાં આવ્યું એની અંદર સૌથી વધારે જો કોઈ વસ્તુ ઉપર ભાર આપવામાં આવ્યો હોય તો એ છે આમુખ। આમુખ ઉપર સૌથી વિશેષ સૌથી વધારે ભાર જે રહ્યો એ મૂકવામાં આવ્યો છે। કોઈ પણ કાયદાના ઘડતરમાં તથા તેને પૂરી રીતે સમજવામાં કે અર્થઘટનમાં માર્ગદર્શન એ મળતું જોવા મળે છે। કાયદાના હેતુ તથા તેનો આદર્શ કાયદો ઘડવા પાછળ સંસદની નીતિ શું છે, અહીં કણે મિત્રો વાત આવી સંસદની, સંસદ તો આમાંથી પણ એક માર્કમાં પ્રશ્ન એ પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે આપણું સંસદ ભવન ક્યાં આવેલું છે। તો સંસદ ભવન જે રહ્યું એ દિલ્હીની અંદર એ આપણને આવેલું જોવા મળે છે। આપણા દેશનું સંસદ ભવન જે દિલ્હીની અંદર એ આપણને આવેલું જોવા મળે છે અને આ વસ્તુ આપણે ધોરણ 8ની અંદર
એનું જે પહેલું જ પેજ જુઓ તમે, જે મુખ પૃષ્ઠ હોય એની અંદર એનું દ્રશ્ય એટલે કે એનું ચિત્ર પણ આપવામાં આવેલું છે. આ જ સંસદ ભવન જે દિલ્હીની અંદર આપણને આવેલું જોવા મળે છે. તો જાણવામાં અમુક મદદરૂપ થાય છે. કયા પ્રકારની મુશ્કેલીઓના નિવારણ અર્થે કાયદાને ઘડવામાં આવે છે તેનો નિર્દેશ આપણે અમુકમાંથી સ્પષ્ટ થાય છે. આમ અમુક બંધારણનો અર્ક છે, અમુક જે રહ્યો એ બંધારણનો અર્ક એટલે કે મુખ્ય ભાગ જે રહ્યો એ ગણવામાં આવે છે. કયા પ્રકારની મુશ્કેલી સર્જાતી આપણને જોવા મળે છે, તો આ મુશ્કેલીઓના નિવારણ માટે કાયદા ઘડવામાં આવે છે. તેનો નિર્દેશ આપણને આમુખમાં કરવામાં આવ્યો છે. કે કયા પ્રકારની મુશ્કેલીઓ, કારણ કે ઘણી બધી દેશને મુશ્કેલીઓ જે આપણને જણાતી જોવા મળે છે, તો એના માટે કયો કાયદો બનાવવો એનો નિર્દેશ અમુકની અંદર આપણને જોવા મળે છે. એટલે અમુક બંધારણનો એક અર્ક એટલે એક ભાગ જે રહ્યો એને ગણવામાં આવે છે. કાયદાની કોઈ કલમમાં કે વિગતોમાં કોઈ અસ્પષ્ટતા કે વિસંવાદિતા ઊભી થાય, કાયદાનો હેતુ સ્પષ્ટ થતો ન હોય, ત્યાં અમુક કાયદાની કલમને સમજવામાં તેનું અર્થઘટન કરવામાં મદદરૂપ થતું જોવા મળે છે. આમ અમુક બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકાયંત્રની ગરજ એ સારતું આપણને જોવા મળે છે. કે અમુક જે રહ્યું બંધારણની જોગવાઈઓ જોગવાઈઓને સમજવા હોકાયંત્રની ગરજ સારે છે. તો આની અંદર મિત્રો હોકાયંત્રનો ઉપયોગ ખરેખર આ વિજ્ઞાનનો ટોપિક આવ્યો પાછો, કે હુકાયંત્રનું કાર્ય શું, કે આપણે કોઈ પણ જગ્યાએ કોઈ રણ પ્રદેશ હોય અથવા કોઈ જંગલ પ્રદેશ હોય કે હુકાયંત્રનો ઉપયોગ શું થાય, તો કે દિશા જાણવા માટે. દિશાઓ મળી જાય તો એના માટે આ હુકાયંત્રનો ઉપયોગ, આપણે કોઈ રણ વિસ્તારની અંદર ગયા હોય, રણની અંદર તો ચારેય બાજુ આપણને રેતી જોવા મળે, પણ જો આપણી જોડે હુકાયંત્ર હોય તો વ્યવસ્થિત એની દિશા એનો રસ્તો એ આપણે ગોતી શકીએ. કોઈ જંગલની અંદર ગયા હોય, કોઈ બરફથી છવાયેલા પહાડોની અંદર ગયા હોય, ત્યારે પણ આ હોકાયંત્ર જે રહ્યું એ ઉપયોગમાં આવે છે. જેટલા વિમાન ચાલે છે, વિમાનવાળાને ક્યાં ખબર કઈ જગ્યાએ ઉતરવાનું શું છે, આપણું વિમાન જે રહ્યું કઈ દિશાની અંદર જાય છે, તો એના માટે શું હોય છે, એમના જોડે પણ હોકાયંત્ર જોવા મળે છે. દરિયાની અંદર સ્ટીમરો હોય, આગબોટ હોય, જહાજ હોય, આ બધી જગ્યાએ પણ એની અંદર આ હોકાયંત્ર આપણને જોવા મળે છે. બાકી દરિયામાં જતા હોય તો એમને ક્યાંથી ખબર કે આ રસ્તો ક્યાંથી ક્યાં જવાય, બધી જગ્યાએ પાણી પાણી અને પાણી જોવા મળે છે. તો હોકાયંત્ર આપણને સાચો રસ્તો, સાચી રાહ જે આપણને બતાવતું જોવા મળે છે. તો એવી જ રીતે અમુક પણ બંધારણની જોગવાઈને સમજવા માટે હોકાયંત્રનું કાર્ય જે રહ્યું, હોકાયંત્ર જેવું કાર્ય એ આપણા અમુકની જોગવાઈનું એ આપણને દર્શાવવામાં આવ્યું છે. અમુક રાષ્ટ્રીયની એકતા, અખંડિતતા અને નાગરિકો વચ્ચેની બંધત્વની ઉમદા ભાવનાઓનો અને આદર્શોનો પડઘો
अमुक ने उच्च आदर्शों तथा ध्येय पीठबल ये अपने मळतु जोवा मळे छे। तो अमुक राष्ट्रनी एकता, अमुक राष्ट्रनी एकता राष्ट्रनी एकता अखंडिता नागरिकोनी बंधुत्व नागरिको वच्चेनी बंधुत्व बंधुत्वनी भावना जे आपने जोवा मळे छे। आमुकनी अंदर राष्ट्रीय एकता एकतानी पण आपणे वात करी कि हळी मळी बधाय व्यक्तिओए ए वसवाट करवो जोईए, अखंडिता तूटे नहीं तेवुं, बराबर। नागरिको वच्चेनी बंधुत्व भावना, कारण के देशनी अंदर घणा बधा नागरिको जे आपणने जोवा मळे छे, बधा ज व्यक्तिओ बंधुत्व एटले भाईचाराना भावनाथी जीवे एवा प्रकारनी वात, आ बधी ज आदर्श ए आपणने आमुकनी अंदर એ જોવા મળે છે। એટલે આ બધી જ વસ્તુ જે રહી એ આપણને આમુખની અંદર એ જોવા મળે છે, આમુખના આધાર સ્તંભો। હવે ત્યાર પછીનો ટોપિક આવે છે આપણે આમુખના આધાર સ્તંભો, આમુખના આધાર સ્તંભો। તો આમુખના મુખ્ય ત્રણ જેટલા આધાર સ્તંભો આપણને આપવામાં આવેલા છે, એની અંદર પહેલું લોકશાહી, બીજા નમૂનું છે સમાજવાદી, અને ત્રીજા નમૂનું છે બિન સાંપ્રદાયિક। બિન સાંપ્રદાયિકતા, તો આમુખના આધાર સ્તંભો જે એરિયા એ આપણને ત્રણ એ જોવા મળે છે, લોકશાહી, સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા। તો ભારતીય બંધારણના આમુખમાં વ્યક્ત થયેલા આધારરૂપ શબ્દો જેવા કે અમે ભારતના લોકો, સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા, લોકશાહી, પ્રજાસત્તાક, બંધુતા, ન્યાય, સમાનતા, સ્વતંત્ર, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા વગેરે છે, જે પૈકી મુખ્ય ત્રણ આધારસ્તંભો જે એ આપણને દર્શાવવામાં આવ્યા છે, જેની અંદર લોકશાહી, સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા। તો આ ત્રણે ત્રણ આધારસ્તંભો જે એરિયા એની ચર્ચા આપણે હવે પછીના જે પિરિયડની અંદર કરશું। અસ્તુ, જય સ્વામી।